કોઈ દબાવવાનું નથી, હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ. એટલે હું કેવા માંગુ છું, સબમિટ કરવા માંગુ છું. ટીડીઓ ને ધમકાયા હશે, હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવ્યા હોય ને, હું માણિક મેળું છું. હા એટલે મેં ધમકાવ્યા હોય, ટીડીઓ ને ધમકાયા, તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી. એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો, એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? કઈ નથી, અહીંયા શાળા નથી, શાળામાં ખુલાસો કરો, મારા નામ નો ખુલાસો કરો, કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયા મળવા માટે આવ્યો કે તમે ડીટીને ધમકાય, મને ખબર પડી. જે તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એ હું ટીડીઓ મળશે એટલે પૂછું જ. મેં ટીડીઓ મળી એટલે પૂછું જ છું. તમે ખોપ નહી જમાવાનો, તમે ખોપ નહી જમાવો, બિલકુલ નહીં. તમે ખોપ નહી જમાવો, નહીં જમાવાનો, તમે ખોપ નહી જમાવો. આપણે પીએમ સાહેબ, તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું. મૂક્યું ને કેવું ને, મેં મૂક્યું તો પણ ખુલાસો કરો ને. ના ખુલાસો કરાય, ખુલાસો કરો. બધામાં તમે દોડીને આવી જાવ છો, તમને દર વખતે તમને છે ને દર વખતે ટેક પડી ગયેલી છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા, ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે, મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને દર વખતે ટેક પડી ગયેલી છે, દર વખતે તમને ટેક્ટર વસાવા દેખાય છે. દર વખતે ટેક્ટર આપણે જોડેલા છે, જાહેર જીવન આવે એમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે. અમે નહીં નહીં બે મિનિટ ઉભા રહેજો, બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી ગઈ? એ વાતના ટેવ નથી પડી. કેમ દોડી આવ્યા છે? આવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ ટુ અધિકારી છે, એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. ખબર પડે તમને વ્યક્તિગત કેમ ફરજ ધ્યાન આવી જાય? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અધિકારી મનરેગામાં, નર્સેજરમાં ભ્રષ્ટાચાર થયો, કેમ નથી દોડી આવ્યા? તમે કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે તો તમારી સરકાર થી કરાવો ને. કરાવીશું, એ બી તપાસ કરાવી. કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો. તપાસ બધું થશે. તમે 20 કરોડ ના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો. બધું થશે. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અરે મારો વિચાર છે, અમે અહીંયા બેઠા છે, ધારાસભ્ય તરીકે છું. એ 4 તારીખે ખબર પડે, 4 તારીખે ખબર ભાન અવડાવી દઉં. 4 તારીખે ખબર પડશે. 4 વખતે ટેપ પડી ગયેલી છે. તમારા વિસ્તારમાં કર્યા કરે. મારો વિસ્તાર છે, વિસ્તાર વાળા વિસ્તાર છે. દર વખતે તૂટી પડો, ગણકરભાઈ બંધ કરો. તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો, ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું, સાંભળો, હું ધારાસભ્ય છું. એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. બંધ કરો, સાંસદની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. મેં જગ્યા આપી, પૂછી લો, આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને બ્લોગર ને એવું બધું કીધું છે એમને. માનહાનિ નો કેસ અધિકારીમાં આવેદન બે મિનિટ ઉભા રહો. એમના કને બધા બુટલેગર ના નામ છે. સાંભળો મારી, અમારી બી લાગણી છે. અમારા પણ જાહેર જાહેર મીડિયાવાળાના લોકોની એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયો તમારાથી. હું કામ તમને ફોન કરું, તમે શું કરવા દો? હું ધારાસભ્ય છું, મારી સરકાર, મારું કામ મેં મારી રીતે કરાવું. એમાં તમારે ચંચુપાત નહીં કરવાનું પડે. તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ. આ તમને કહી દીધું, બંધ કર ભાઈ. તું ઉપર દારૂ વેચવા વાળાને મારે સંભાળવાનું. દારૂ આંકડા ચલાવવા વાળા દારૂ વાળા.
દારૂ વેચવા વાળો તારો બાપ ને તું દારૂ વેચવા દારૂ વેચવા વાળાને સમજાવો દારૂ વેચવા વાળાને સમજાવો કોણ સાવકાર છું બોલો હું બી સાવકાર છું અરે મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ ના ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગર ને લઈ ફરો છો શરમ આવે શરમ સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો ડૂબી મરો અહીંયા આકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો ડૂબી મરો ડૂબી દારૂ વેચી વેચીને બંગલા બાંધ્યા છે વિસ્તારમાં લાગે છે તારા જેવી તો વોટ ટોપી આવી ગઈ અરે છે ચાલો ને તમે તો ચર્ચા કરવા